સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડને ભાજપ મહિલા મોરચાની બહેનોએ નિહાળ્યો. પ્રાંતિજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમમાં 100મો એપિસોડને લઈને પ્રાંતિજ ખાતે કાર્યરત ભાજપ મહિલા મોરચાની મહિલાઓ દ્વારા રેલવે સ્ટેશન ખાતે રહેતા અને જિલ્લા મોરચા કારોબારી કોષા અધ્યક્ષ ભગવતીબેન સુરેશભાઈ પટેલના ઘરે બેસીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ આ વિસ્તારની બહેનોની સાથે મળીને આ કાર્યક્રમ નિહાળ્યો હતો. તો આ પ્રસંગે જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી વીનાબેન વ્યાસ, જિલ્લા સંગઠન મંત્રી વર્ષાબેન સથવારા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન સોની, મંત્રી સોનલબેન દેસાઈ, ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રીતિબેન ભટ્ટ, ઉપપ્રમુખ કલાબેન બારોટ, રંજનબેન રાવલ, ચેતનાબેન કડિયા, સુરેશભાઈ પટેલ સહિત ભાજપ મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મન કી બાત 100મો એપિસોડનો કાર્યક્રમ નિહાળ્યો હતો. જીલ રાવલ, જડેશ ટીવી, પ્રાંતિજ. મોદી સાહેબના 100મો એપિસોડ આપણા માટે એક ઐતિહાસિક ઘટના ગણાય કે એમને આટલો મોટો 100 મન કી બાતના પ્રોગ્રામમાં દરેક કાર્યકર્તાને ધ્યાન રાખીને દરેકને આ બેટી બચાવો બેટી પઢાઓ, વોકલ ટુ લોકલ ટુ વોકલ એવી ઘણી બધી માહિતી આપણને આપી અને 100મા એપિસોડમાં આપણા દેશવાસીઓ માટે ગર્વની વાત છે કે જે યુકે સુધી પણ આપણો મન કી બાતનો પ્રોગ્રામ જોવામાં આવે છે અને આપણા માટે ગૌરવ સમા આપણા વડાપ્રધાન મોદી સાહેબ આપણા દેશનું ગૌરવ વધારી રહ્યા છે એ માટે આપણે સાહેબને અભિવાદન કરીએ છીએ. 100મા એપિસોડમાં આજે સાહેબે જે વિષયો લીધા એમાં બેટી બચાવો બેટી પઢાઓ એ અમારા નારી શક્તિ માટે બહુ મોટું ગૌરવની વાત છે કે એમને નારી શક્તિને બહુ મોટું પ્રાધાન્ય શરૂઆતથી આપ્યું છે અને બેટી બચાવો બેટી પઢાઓ કર્યા પછી આપણે બેટીઓને સારી જગ્યાએ સારું ભણાવી શકીએ છીએ. આપણા ગુજરાતમાં બી મહિલાઓ માટે સશક્તિકરણનું મોટું ઘણું મોટું કામ એમણે કર્યું છે અને આપણે મહિલાઓ આજે એક એક એવો પડાવ છે કે આપણે રાત્રે બેન દીકરો રાત્રે 12 વાગે પણ નીકળવું હોય તો આપણને કોઈ ડર નથી રહેતો ને આપણે ફરી શકીએ છીએ. એ આપણા મોદી સાહેબના આ જે લક્ષ્યના આભારી છીએ કે આપણે ફરી શકીએ છીએ અને પહેલાં એવો સમય હતો કે આપણે 7 વાગ્યા પછી ઘરની બહાર નહોતા નીકળી શકતા અને આજે એવો પ્રસંગ છે કે દરેક જગ્યાએ મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. એના માટે સાહેબને આપણે આપણા માટે ગૌરવની વાત એમને કરી છે કે નારી શક્તિને એમને અભિવાદન કરું છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મન કી બાતનો જે લોકપ્રિય કાર્યક્રમ શરૂ થયો હતો એનો આજે ઐતિહાસિક કહી શકાય તો 100મો એપિસોડ પ્રાંતિજ શહેર મંડળ દ્વારા પણ પ્રાંતિજ શહેર મંડળના વિવિધ 18 જેટલા બૂથોમાં અને 5 જેટલા શક્તિ કેન્દ્રમાં યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષીબંધ મોરચો, પછી જાતિ મોરચો, વિવિધ મોરચાઓ દ્વારા આ કાર્યક્રમનું નિહાળવાનું આયોજન થયું અને ખૂબ મોટી સંખ્યામાં દરેક વોર્ડ વિસ્તારની અંદર, દરેક શક્તિ કેન્દ્રની અંદર આ કાર્યક્રમ લોકોએ નિહાળ્યો. સૌથી વિશેષ મોટો કાર્યક્રમ બૂથ નંબર 82 અને 84માં પણ એનું આયોજન થયું હતું કે જે બક્ષીબંધ સમાજનો વિસ્તાર કહી શકાય. આ કાર્યક્રમની અંદર વિશેષ તો મહિલા મોરચાનો એક મેગા કાર્યક્રમ કહી શકાય તેમાં આજે જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી નીનાબેન વ્યાસ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. એ તે સિવાય જિલ્લામાંથી જિલ્લાના સંગઠનના મંત્રી વર્ષાબેન સથવારા તેમજ પ્રાંતિજ શહેર મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ સહિત મહિલા મોરચાની આખી ટીમે આજનો આ કાર્યક્રમ નિહાળ્યો. મન કી બાત કાર્યક્રમ એટલે મોદી સાહેબ એના દ્વારા સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ અને સમાજના એક નાનામાં નાના માણસને પણ શું અપેક્ષાઓ હોય છે દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે, એની આખી અનુભૂતિ કરાવે છે. લોકલ ફોર વોકલ સહિત બેટી બચાવો, શિક્ષણ સહિતની બાબતો પર ભાર મૂકી અને આજનો આ ઐતિહાસિક એપિસોડ સમગ્ર દેશની અંદર, વિદેશની અંદર લોકોએ જોયો છે અને એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ જ પ્રમાણે મોદી સાહેબ આવનારા દિવસોમાં પણ આ મન કી બાતના કાર્યક્રમ થકી સમાજને ખૂબ પ્રેરણારૂપ દ્રષ્ટાંત આપે એ જ વિનંતી. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી.